सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लाम्बो जन्माच्छदसदृश सोवाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओ मय अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर महात्म्य चिंतामणि में छेल्ले एम महाराज नो महिमा समझावे छे के भगवान असरणना शरण छे भक्त वत्सल छे पोताना आश्रितोने महाराजे अभय दान आप्युं छे संतजनना स्नेही छे जेनो कोई आधार नथी एनो भगवान आधार छे जे दुर्बल छे अने बळ आपवाड़ा भगवान छे जेने पोतानो भक्त छे अने जे भय छे अने हरवावाड़ा पण महाराज छे आवी वात स्वामी भगवाननो महिमा वर्णवता छेल्ले लखे छे आगळ स्वामी लखे छे निज जनना सुख सारू जीवन जानो छो इया आववो छे तमारो जीवन जानो छो निज जनना सुख सारू जीवन जानो छो ઈયા આવો છે તમારું જીવન જાણો છો તમે અગમ સુગમ થઈ જીવન જાણો છો તમે અગમ સુગમ થઈ જીવન જાણો છો આવી જન ઉધાર્યા કઈ જીવન જાણો છો આવી જન ઉધાર્યા કઈ જીવન જાણો છો તમે નર્તન ધર્યું નાથ જીવન જાણો છો સર્વે સામગ્રી લઈ સાથ જીવન જાણો છો તમે નર્તન ધર્યું નાથ જીવન જાણો છો સર્વે સામગ્રી લઈ સાથ જીવન જાણો છો દૈદર સ્પર્શનો દાન જીવન જાણો છો નિર્ભય જન કર્યા નિદાન જીવન જાણો છો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે મહારાજનો મહિમા લખતા લખે છે પ્રભુ નિજ જનના સુખ સારું અહીંયા આવવું છે તમારું ભગવાન સ્વામિનારાયણનું આ પૃથ્વી પર આવવું પોતાના ભક્તને સુખ આપવા માટે
તો આ પૃથ્વી ઉપર ભગવાનને પોતાના ભક્તોને જે સુખ આપવું છે એ કયું સુખ આપવું છે? આ લોકનું સુખ આપવું હોય તો એ તો ભગવાન સંકલ્પ દ્વારા આપી શકે છે. આ લોકના સુખ તો આ પૃથ્વી પર રહેતા દેવી દેવતાઓ પણ આપે છે, આ બ્રહ્માંડમાં રહેતા દેવી દેવતાઓ પણ આપે છે. તો ભગવાન શું આ લોકનું સુખ આપવા માટે ઠેક અક્ષરધામમાંથી અહીંયા આવ્યા છે? આ લોકનું સુખ જ જો ભગવાનને આપવાનો એક ઈરાદો હોત તો ભગવાન અક્ષરધામમાંથી સંકલ્પ કરે તો પણ આ લોકનું સુખ તો મળે. કોઈ એક પોતાના મુક્તને મોકલી દે તો પણ આ લોકનું સુખ તો એવા મુક્ત પણ આપી શકે. આપણે પણ એવું અનુભવ્યું છે કે મોટા મોટા પુરુષોએ અનેકને અન્ન દાંતને વેર હોય એવા લોકો ગાડીઓમાં ફરતા થઈ ગયા છે, એવા લોકો વિદેશોમાં પહોંચી ગયા છે, સત્સંગની અંદર એવા ખાતા લઈને આવેલા જે ભગવાનના મોટા મુક્તો જેને ભગવાને એ પ્રકારે આજ્ઞા કરીને મોકલ્યા હતા એમને એવા એવા કાર્યો એવા મુક્તોએ કર્યા છે. તો એની માટે તો ભગવાનની કોઈ જરૂર પડે એવી નથી. આ પૃથ્વી પર ભગવાનના દૂતની જ જરૂર પડે, ભગવાનના સંકલ્પની જ જરૂર પડે. તો અહીં સ્વામી લખે છે નિજ જનના સુખ સારું. કયું સુખ? કાર્યાનીનું પાંચમું વચનામૃત. મહારાજ કહે છે આ પૃથ્વી ઉપર ભગવાનને પ્રગટ થવાનું પ્રયોજન શું છે? ચર્ચા વિચારના ઘણી ચાલી, મહારાજે પોતે જ તર્કથી વાતને કાપી છે. કઈ વાતને? તો કે પરિત્રાણાય સાધુનામ દુષ્કૃતમ વિનાશાય ચ દુષ્કૃતમ, એ જે વાત છે એ વાતને શ્રીજી મહારાજે પોતે કાર્યના પાંચમામાં કાપી છે. ધર્મનું સ્થાપન કરવા સાધુઓની રક્ષા માટે અને અધર્મનો નાશ કરવા માટે ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે. આ ગીતા આદિક શાસ્ત્રોનો મત છે. શ્રીજી મહારાજ કે ધર્મનું સ્થાપન કરવા જો ભગવાનને પૃથ્વી પર પ્રગટ થવું પડતું હોય તો ભગવાન એટલા અસમર્થ કહેવાય? ભગવાન તો સર્વસમર્થ છે, જે ધારે એ ભગવાન કરે એવા છે. ભગવાન સર્વસમર્થ છે, એની માટે કશી વસ્તુ અશક્ય નથી. ભગવાન માટે કોઈ વસ્તુ એવી નથી કે આ વસ્તુ થશે કે નહીં થાય, અથવા ભગવાનને એવી અપેક્ષા નથી કે આ કાર્ય કરવા માટે મારે આ પ્રકારની જરૂર પડશે. ભગવાન તો સમર્થ છે. જો ભગવાનને ધર્મની સ્થાપના કરવા પૃથ્વી પર આવવું પડતું હોય તો ભગવાનની અંદર એટલું અસમર્થપણું કહેવાય? આવો શ્રીજી મહારાજનો કાર્યના પાંચમામાં મત છે. ભગવાન શ્રી હરિની અમુક વાતો, એ વાતોને સાંભળતા ને વાંચતા જ હૃદયમાં હા પડી જાય કે મહારાજ સર્વોપરિ છે. એવો તર્ક આપવો, એવો તર્ક કરવો એ ભગવાન સિવાય બીજો કરી ના શકે. એવી વાતને સમજાવી એ ભગવાન સિવાય બીજા કોઈ સમજાવી પણ ના શકે. મહારાજે શું કહ્યું? ધર્મનું સ્થાપન કરવા જો ભગવાનને પૃથ્વી પર આવવું પડતું હોય તો એટલા અસમર્થ કહેવાય. આ રોડની સાફ સફાઈ કરવાની હોય, આ સ્ટ્રીટ સાફ કરવી હોય તો આ દેશના પ્રમુખશ્રીને આવવું પડે ઝાડુ લઈને. ભારતની અંદર કોઈ ગામ સાફ કરવું હોય તો ગામની સાફ સફાઈ કરવા માટે દિલ્હીથી વડાપ્રધાનને આવવું પડે સાફ સફાઈ કરવા. રાષ્ટ્રપતિને જવું પડે? ના, એનો સંકલ્પ ખાલી થઈને એક ઓર્ડર લાગે ને ત્યાં આખું ગામ કાચ જેવું થઈ જાય. અને એ જેને ઓર્ડર કરે ને એના પછી તો બીજા 10 જણા હોય એ ઓર્ડરને લેવાવાળા. તો છેલ્લામાં છેલ્લો પેલા સરપંચ સુધી પહોંચે, ગામનો સરપંચ હોય ને ન્યા પહોંચે, ને ગામના સરપંચ એ પાછો ગામના 5, 10, 25 કામ કરવાવાળાને ભેગા કરીને ગામ સાફ કરાવે. પહેલેથી ઓર્ડર છૂટે તે 12, 15, 20 સ્ટેપ પાસ થઈને ઠેક છેલ્લા સ્ટેપે પહોંચે. ગામ સાફ તો કોને કર્યું?
પેલા છ જણાએ કર્યું, સરપંચે ના કર્યું, પેલા મજૂર રાખ્યા હતા એને ગામ સાફ કર્યું, પણ કહેવાય કોને કર્યું? સરપંચે. એ સરપંચ વાળી કહે કે ભાઈ કોને કર્યું? આગળ જાય તો કે મામલતદારે, એનાથી આગળ તો કે કલેક્ટરે, એનાથી આગળ તો કે ધારાસભ્યે, એનાથી આગળ તો કે ગાંધીનગર, એનાથી આગળ કેટલું કેટલા એવા કેટલા સ્ટેપ પાસ કરે ત્યારે જેનો ઓર્ડર છૂટ્યો છે ન્યા, અને પેપરમાં આવે મોટી લાઇનમાં શું આવે કે દિલ્હીના આ ભાઈએ આ ગામ આખું સાફ કરી નાખ્યું. સાફ તો ઓલા છએ કર્યું ઝાડુ લઈને. નામ જ્ઞાનું આવે કારણ કે એના ઓર્ડરથી થયું. ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાનને પૃથ્વી પર આવવું પડે તેટલું અસમર્થપણું કહેવાય ત્યારે શ્રીજી મહારાજે સ્વયં જવાબ આપ્યો કે ભગવાન તો આ પૃથ્વી પર આવે છે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે. ભગવાનના ભક્તોને સુખ કયું જોવે છે? આ લોકનું સુખ ભગવાનના ભક્ત જે પાકા થયા છે, જેને ભગવાનનો જ મહિમા સમજાયો છે, જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું છે, એવા ભક્તને આ લોકનું સુખ એ સુખ નથી લાગતું. એને તો ભગવાન પોતાના પુત્ર રૂપે થાય, ભગવાન પોતાના ભાઈ રૂપે થાય, ભગવાન પોતાના મિત્ર રૂપે થાય અને લાડ લડાવે, સુખ આપે, આવી એની ઈચ્છા છે. ભગવાન એટલે આ પૃથ્વી પર આવે છે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. આટલી વાતને જો જીવાત્માને યાદ રહી જાય, જો આપણને ભગવાનના ભક્તને મુમુક્ષુને યાદ રહી જાય તો આપણું જીવન કંઈક જુદું થઈ જાય. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. રોજ આટલી કડીને જો વિચારીએ ને કે મારા માટે મહારાજ ધામમાંથી દેહ ધરીને પૃથ્વી પર આવ્યા, મારા માટે મહારાજ તળાવના કાંઠાઓએ સૂઈ રહ્યા, મારા માટે પ્રભુ ગાડા ઉપર સૂઈ જતા, કોઈ સારી રૂમો નહોતી, મચ્છરદાનીવાળી રૂમે નહોતી, મચ્છરદાની નહોતી, ગાડાની ઉપર ગાદલું નાખીને મહારાજ હોતા છે, ક્યાં ક્યાં વન વિચરણ દરમિયાન કેવી કેવી જગ્યાઓએ કેવા કેવા હિંસક પશુ પક્ષીઓ વચ્ચે ભગવાન ફર્યા, કોના માટે? તો એક જ કારણ, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. ખાતા પીતા નાતા ધોતા હસતા સુખમાં દુઃખમાં સંપત્તમાં વિપત્તમાં આ કડીને યાદ રાખીએ કે આવા મોટા મહારાજ મારા માટે આ પૃથ્વી પર પધાર્યા. જો મહારાજ ન આવ્યા હોત અને આ નંદ પંક્તિના સાધુને ન લાવ્યા હોત તો આજે આવા શાસ્ત્રોનું નિર્માણ પૃથ્વી પર ન થયું હોત. મહારાજના ચરિત્રો ન લખાના હોત, મહાત્મ્ય ચિંતામણી ન લખાની હોત, હોન તમે શું કરતા હોત? ધાર્મિક હોત તોય શું કરતા હોત? મહારાજ ના મળ્યા હોત, આવા સાધુઓએ આવા શાસ્ત્રોના રચ્યા હોત તો આપણે ધાર્મિક હોત. હાલો, દારૂ ના પીતા હોય, ચોરી ના કરતા હોય, માંસ ના ખાતા હોય, એટલું સરસ જીવન હોય તો આપણે શું કરતા હોત? આટલા ઊંડાણથી ભગવાનના સ્વરૂપને સમજતા ના હોત? અરે, આવા મહારાજ મળ્યા છે, ન્યાય આવી ઊંડાણથી સમજવાવાળા કેટલા છે? કેટલા પાસે છે કે ચાલો દર્શન ચિંતામણી સાંભળીએ, થાળ ચિંતામણી સાંભળી. ઘણાને તો સત્સંગમાં ખબર નહીં હોય કે થાળ ચિંતામણી છે, ઘણાને ખબર નહીં હોય સ્વરૂપ ચિંતામણી છે. સત્સંગમાં જન્મી અને એની હાથ પેઢી જતી રહી હશે તોય નહીં ખબર હોય. બોલો, સત્સંગમાં જન્મીને એની હાથ પેઢી જતી રહી હોય તો પણ એને ખબર નહીં હોય કે નિષ્કુળંત કાવ્ય લખાનું છે, હરિચરિત્રામૃત સાગર લખાનું છે, વચનામૃત જેવું કોઈ ગ્રંથ છે એવી ખબર નહીં હોય. એવા તો હજારોની સંખ્યામાં હશે. એને ફક્ત એટલી જ ખબર હશે, પૂનમે દર્શન કરવા જવું, એકાદશીએ દર્શન કરવા જવું. દર્શન કરી લેવા, જય સદગુરુ સ્વામી આરતી કરી લેવી, ભગવાનને થાળ ધરાવી દેવા. આટલા ધાર્મિક સંસ્કારોથી બદ્ધ સમાજ ઘણો બધો છે. તો જો એવા મહારાજ ના મળ્યા હોત ને આવું ના મળ્યું હોત ને ગુરુજી એવા સત્પુરુષ ના મળ્યા હોત,
સત્સંગમાં હોવા છતાંય તોય ના ખબર પડે, તો સત્સંગ જ ના હોય આવો, તો આપણી શું પ્રવૃત્તિ હોય? તો આપણું કેવું માનસ હોય? આપણી વિચારધારા કેવી હોય? આપણું જીવન કેવું હોય? આપણા આવેગો કેવા હોય? આ બધું વિચારીએ ને ત્યારે લાગે કે ભગવાને બહુ દયા કરી. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. ભગવાન આપણા માટે ધામમાંથી દેહ ધરીને આવ્યા છે. આ વાતને રોજ ઘૂંટવાની છે, રોજ પડે પડે જેટલી વાર યાદ રહે આ મહારાજ મારા માટે આવ્યા છે, ભગવાનના સત્પુરુષ મારા માટે આવ્યા છે, ભગવાનના સંતોને ભક્તો મારા માટે આવ્યા છે. દેહ ધર્યો છે એને પૃથ્વી પર, મારા માટે ધર્યો છે. મને ખબર પડે કે મારે કેવા પાત્ર થવાનું છે, એના માટે કોઈક ભગવાનના ભક્ત એવું જીવન જીવે છે મારા માટે, કોઈક ભગવાનના સંત સારી વાત કરે છે મારા માટે, સત્પુરુષે મારું કાંડું ઝાલ્યું છે મારા માટે, મને તારવા માટે. નિજ જનના સુખ સારું જીવન જાણું છું, અહીંયા આવવું છે તમારું જીવન જાણું છું. હીરાભાઈને ગેર મહારાજ હતા, હીરાભાઈને ગેર મહારાજ હતા એટલે મહારાજ છે ને, મહારાજે એવો સંકલ્પ કરેલો કે અમારે બીમારી ગ્રહણ કરવી છે મંદવાડ. એટલે પેલા પર્વતભાઈને આજ્ઞા કે પર્વતભાઈ અમને અહીં રાખશો રોણે મહારાજ, પણ અમે તો રહીએ કે અમને બીમાર થવા દો. અરે મહારાજ બીમાર શું કરવા થાવ છો, કે કંઈક મૂર્તિનું સુખ આપો ને બીમાર થઈને શું કામ છે? તો કે સારું ફરી આવશું. એમ કરતાં કરતાં ચાર પાંચ ગામ છોડી દીધા અને હીરાભાઈને ત્યાં આવ્યા જાડિયામાં. જાડિયાના હીરાભાઈ, એની ડોશી બહુ ભોળી હતી એટલે એની માં, એટલે માજીને પૂછ્યું કે અમારે અહીં રોકાવું છે. અરે મારા બહુ મોટા ભાગ્ય તમે અહીં રોકાવ તો, પણ બીમાર પડીએ તો હાલે? હીરાભાઈને એના માં બે ભોળા કે વાંધો નહીં મહારાજ, તમારે બીમાર પડવું જ પડો ને, પણ રો અહીં આગળ. અને મહારાજ બીમાર જે પડ્યા છે 11, 12, 13 દિવસ સુધી અનાજ ના ટકે, જેટલું પેટમાં મૂકે ઉલટી થઈ જાય, ઝાડા થાય, એટલી બધી મંદવાડ ગ્રહણ કર્યો મહારાજે. પછી બધાએ પ્રાર્થના કરી, મહારાજ હવે આ મંદવાડને છોડો. મહારાજ કે છોડી દઈએ, મોટાને શું સંકલ્પ માર્યું હોય. પણ મહારાજ કે છૂટે તો, કે આ વહેણું નદી વહે છે ને, અહીંથી અમને નવડાવો. હીરાભાઈના ફળિયામાં મહારાજ કે હું બેઠો છું, ત્યાંથી નવડાવો. તે પાણીનો રેલો ઠેક વહેણું નદીએ પહોંચે એવું કરો તો અમે હાજા થઈએ. હવે કેટલા બેડલા પાણી લાવવું પડે? વહેણું નદી એ ગામના પાદરમાં આવેલી, આનું ઘર ગામને મધ્યમાં આવેલું, ત્યાંથી એ મહારાજને નવડાવવાના અને એ પાણીનો રેલો ઠેક નદીએ પહોંચવો જોઈએ. નદીમાંથી જ પાણી લાવવાનું અને નદી સુધી રેલો પુગાડવાનો. બોલો, હવે હાજા કરવાની દવા ગોતીએ તો જુઓ તમે. કેટલા બેડા લાવવા પડે ને કેટલા હારે? એક તો ન્યા સુધી ધાર પુગાડવી, એટલે કોન્સ્ટન્ટ ધાર થાય તો પૂગે, નહીં તો જમીન પી જાય. આખી ગામની બાઈઓ ભેગી થઈ અને બધીએ નક્કી કર્યું કે આપણે મહારાજને નવરાવા છે ને, રેલો પુગાડવો છે વહેણું નદી સુધી. ના કેમ પૂગે? સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે, હિંમત ના હારે. જ્યારે પુરુષ હિંમત હારી જાય ને ત્યારે એ બધા ત્રિશૂળ લે, શક્તિનું સ્વરૂપ ત્રિશૂળ એ લે. આ હારી જાય ત્યારે એવું પાડે કે ચિંતા ના કરો, ઘણા શક્તિના સ્વરૂપ બહુ જોરદાર હોય. આ બધી બાઈઓ ભેગી થઈ, તૈન તૈન ચાર ચાર બેડલા લીધા. બાઈઓને તો આવડે ને માથા પર બેડલા મૂકતા, ત્રણ ચાર બેડલા એવા, જેને જેવી 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 જેની પાસે કળા હતી જેટલા બેડલા મૂકવાના, કોકે 5-6 ઉધી લીધા અને હાલવા માંડ્યા નદીના કાંઠે. ત્યાંથી પાણી ભરી અને પહેલાં તો બેડલા 100-200 ભેગા કરી દીધા અને બીજી બાઈઓ પાછી હારવાનું ચાલુ જ, કે એવા નવડાવા છે મહારાજને કે નદીએ રેલો પૂગે કેમ નહીં એમ પહોંચાડી દઈએ. હિંમત જબરી કરી, નવડાવવાનું ચાલુ કર્યું. 2-5 કલાક કાર્યક્રમ ચાલ્યો પણ નદીએ રેલો જાય નહીં, જમીન જ એટલી કોરી તે બધું પી જાય. નદી સુધી રેલો જવા ભીની હોય નીચે એવું હોય તો ને, સીધું હેઠું જ ઉતરી જાય, જાય જ નહીં રેલો આગળ.
અને ત્યારે કોઈએ કીધું ભાઈ આ બધું શું કરો તમે? તો કે આવું છે, મહારાજને રેલો પુગાડવો છે, વહેનો તો હાજા થાય એમ નહીં. એક થાળો લીધો અને મહારાજને આમ સ્નાન કરે, બોલો અભિષેક કરે ત્યારે કેમ પ્રસાદીનું જળ લે, એમ મહારાજનું પ્રસાદીનું જળ લીધું એક થાળામાં અને થાળો લઈને હીરાભાઈ વેણુ નદીમાં નાખીએ. અને મહારાજને કે મહારાજ રેલો પૂગી ગયો વેણુ નદીએ. મહારાજ કે પહોંચી ગયો કેવી રીતે પહોંચ્યો? આવું લો ત્યારે અમે હાજા થઈ ગયા, કે હવે અમને થાળ કરીને જમાડો, સરસ મજાનો થાળ કરો, બહુ ભૂખ લાગીશ. એટલે ભગવાનને થાળ જમાડવા બેઠા તે હીરાભાઈના માં જમાડવા બેઠા. તે હીરાભાઈની માને એવો સંકલ્પ થયા કરે, અડધું મહારાજ જમ્યા હશે. તે હીરાભાઈની માને એવો સંકલ્પ થયો કે જો આવો દીકરો હોય ને તો રોજ જમાડું, આવો જો દીકરો મને થાય ને તો રોજ જમાડું. આવો સંકલ્પ થતાની સાથે મહારાજે થાળી પર બેઠા હતા ને ત્યાંથી ઊભા થઈ ગયા. અડધું ખાવાનું મૂકીને મહારાજ ચાલવા માંડે. પછી ડોશી કે મહારાજ ક્યાં હાલ્યા તમે? બોલે જ નહીં ને, બોલે જ નહીં, બોલે જ નહીં, ચાલવા જ માંડ્યા. રસ્તા ઉપર સીધા જ બસ પીતાંબર પહેરીને હાલવા માંડ્યા. જમેલું અડધું મૂકીને દોડ્યા. પેલી બાઈ પાછળ દોડે, અરે મહારાજ ઊભા રહો, મહારાજ ઊભા રહો, કેમ તમે ક્યાં હાલ્યા, શું થયું? પણ મહારાજ કે અમને એવું કે આવ બેટ, આવ દીકરા જમ, આવું કે તો પછી અમે પાછા આવશું. તે બાઈ વિચારે મહારાજને એવું કેમ કેવું કે આવ દીકરા જમ, આયુ દીકરા જમ, એવું તો કહેવાય નહીં એને. આયુ દીકરા એવું કેવી રીતે કહેવાય? આ તો ભગવાન છે. તે ડોશી પાછળ ચાલી જાય, તો એક મુસલમાન હામો મળ્યો મહારાજને. તે પેલી ડોશી રડતી હતી. તો મુસલમાન કે ક્યું રોતી હો? તો કે આ ભગવાન ઊભા નથી રહેતા ને આવતા નથી ને જમતા નથી. તો પેલો કે ઊભા રહું, હું તેડી લાવું. તો આગળ ગયા, અરે સ્વામી તું ખુદા કહેલાતે હો, એસે ક્યું દોડતે જાતે હો? કે ઓ ડોશી તુમારે કેડે કેડે ચાલતી આતી હે, તું દોડતે જાતે હો? આમ કહી એને હિન્દી ગુજરાતી મિક્સ કરી અને કીધું મહારાજને. તો મહારાજ કે એને એવું કે આવ દીકરા જમ, આવું કે ને તો હું પાછો વળું. તો ઓલો મુસલમાન જૈન ડોશીને કે એને આવ દીકરા જમ. ઓલી કે એ તો ભગવાન છે, ખુદા છે, એને કેમ કહેવાય? તો કે એ જો પાછો આવતો હોય તો એસે કેને મેં તેરા બાપ કા ક્યાં જાતા હે, કે બોલ લે. ડોશીમાને થયું કે આ પાછા નહીં વળે. ડોશીમાં તોય બોલ્યા નહીં. મુસલમાન કે આ તું જાણ ને તારા ખુદા જાણ, હું તો આ ચાલ્યો. એ ચાલવા માંડ્યો. પછી ડોશીને થયું કે હવે આ નહીં આવું પાછા વળે. એટલે ડોશી બોલી, બેટા ઊભો રે, ઊભો રે બેટા, ચાલ દીકરા જમી લે. મહારાજ પાછા વળી ગયા. બોલો, આટલું જ એક રિમોટ કંટ્રોલ હતું. આ એક જ બટન દબાવવાનું હતું. તે અડધા ગાઉ સુધી દબાવ્યું નહીં ડોશીએ. એક વાર દબાવ્યું તો તરત ઊભું રહી ગયું, તરત જ મશીન ઊભું રહી ગયું. મહારાજ તરત ઊભા રહી ગયા. ઊભા રહીને પાછા વળ્યા, પાછા વળીને પાછા ઘેર આવ્યા, પાછા જમવા બેઠા. મહારાજ કે ડોશી બોલ કે દીકરા જમ, મને દીકરા દીકરા કરીને જમાડજે, તો જમીશ, કે બાકી નહીં જમો. એટલે દીકરા દીકરા કરીને ડોશીએ જમાડ્યા મહારાજને. પછી હીરાભાઈને બધાએ પૂછ્યું મહારાજને, મહારાજ આ શું કર્યું? મહારાજ કે આ માજીને એવો સંકલ્પ થયો કે આના જેવો દીકરો હોય ને તો રોજ જમાડું. તે મહારાજ કે મારા જેવો તો હું એક જ છું અને એક ભક્તિ માતાને ત્યાં પ્રગટ થયો, હવે કેટલાના દીકરા થવું? એટલે આ માજીને મેં દીકરાનું સુખ આપી દીધું, દીકરા તરીકેનું સુખ આપી દીધું. એને મને દીકરા દીકરા કહીને બોલાયો એટલે એને દીકરાપણાનું સુખ મેં દઈ દીધું. એ દેવું તું મારે, એને સંકલ્પ કર્યો, એ મારા ભક્ત છે અને મારી આગળ સંકલ્પ કર્યો. હું ચિંતામણી જેવો છું, મારે એનો સંકલ્પ પૂરો કરવો પડે, પણ હવે કોઈ નિમિત્ત નથી કે ફરીથી મારે આ પૃથ્વી પર કોઈ માને સુખ આપવા માટે આવવું. એના કારણે મેં એના દીકરા તરીકેનું પાત્ર ભજવી અને એને સુખ આપ્યું. આવા મહારાજ, નિજ જનના સુખ સારું જીવન જાણું છું, અહીંયા આવવું છે તમારું જીવન જાણું છું. એક આ સુખ આપવા માટે અને બીજી વાત અક્ષરધામ જેવું ધામ આપવા માટે. અહીં આગળ આવી અહીંનો જે જીવાત્મા છે એને મળી,
એને અક્ષરધામનો લોભ જગાડી અક્ષરધામની સુખ સમૃદ્ધિ વૈભવ આદિ એના માનસમાં ફિટ કરી એની માટે એક લક્ષ બંધાવું કે અક્ષરધામમાં ઠેક પૂગવું છે. આ કાર્ય કરવા માટે ભગવાન આ પૃથ્વી પર પધાર્યા હતા. આ પૃથ્વી પર ભગવાનનું પધારવું આના માટે જ હતું કે જીવાત્માને સમજાઈ જાય કે અક્ષરધામ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધામ છે અને ત્યાં આગળ આ દેહ મૂકીને એ ધામની અંદર અખંડ રહેવું છે. તમે અગમ સુગમ થઈ જીવન જાણો છો, આવી જન ઉધાર્યા કઈ જીવન જાણો છો. તમે અગમ સુગમ થઈ, આજ સુધી જે અગમ હતા, આજ સુધી જે કોઈને ખબર નહોતા, એવા ભગવાન સુગમ થઈ ગયા. સહેલાઈથી પૃથ્વી પર પધારી ચૂક્યા, સહેલાઈથી સામાન્ય જેવા જીવને પણ મળ્યા, એ ભગવાનની બહુ મોટી દયા છે, બહુ મોટી દયા છે. એ પ્રભુ તમે અગમ સુગમ થયા, જે ધામની કોઈને ખબર નહોતી, જે ધામીની કોઈને ખબર નહોતી, જે ઉપાસનાની કોઈને ખબર નહોતી, મૂર્તિની અંદર કેવી રીતે ચોંટવું એ કોઈને ખબર નહોતી, મૂર્તિના તિલચિહ્નોની કોઈને ખબર નહોતી, એકાંતિક ધર્મની કોઈને ખબર નહોતી, એ બધું પ્રભુ તમે લઈને પધાર્યા. અહીં આવીને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો, અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. મહારાજ એક વખત દુષ્કાળ પડ્યો ને મહારાજ બધા ગરીબોને અનાજ આપતા હતા, એની અંદર બે નાના છોકરા આવ્યા, એને મહારાજે રોટલા દીધા. મહારાજનો થાળ આવ્યો તો એમાંથી મહારાજે રોટલા દીધા. એ બંને ગરીબ છોકરાઓ નાના, એને એ રોટલાઓ લીધા પણ એને બહુ ભગવાન પ્રત્યે અહોભાવ થયો કે આવા દુષ્કાળની અંદર અમને આટલું સારું ભોજન આપ્યું. એટલે મહારાજ બાજુ આમ જોઈ રહ્યા ને રડવા લાગ્યા, થોડી વાર જોઈ રહ્યા, પછી રોટલા લઈને હાલતા થયા. મહારાજે ત્યાં આજુબાજુ બેઠેલા હતા એને એમ કીધું કે આ બે છોકરા અમારી પાસેથી ઇન્દ્ર પદવી લઈ ગયા, ઇન્દ્ર પદવી. અને ત્યારે બધાએ કે મહારાજ એને એવું શું કર્યું ઇન્દ્ર પદવી. મહારાજ કે અમે એને જ્યારે રોટલા દીધા ત્યારે થોડાક સમય માટે એની વૃત્તિ અમારી મૂર્તિમાં ચોંટી ગઈ, એને અમારા વિશે બહુ હેત થઈ ગયું, એટલે એને થોડો સમય માટે જે થયું એટલી વારમાં તો એનો આત્મા ઊંચાઈ ઉપર જવા લાગ્યો ને પહોંચતા પહોંચતા ઇન્દ્ર પદવી એટલી લાયકાત એના આત્માની થઈ ગઈ છે, એટલે આ દેહ પડશે એટલે બંને ઇન્દ્ર થશે. બોલો, ખાલી થોડીક વાર માટે જો ભગવાનને જોઈ રહે અને થોડીક વાર માટે ભગવાનમાં વૃત્તિ પરોવાઈ ગઈ હોય તો એને ઇન્દ્ર પદવી મળતી હોય, એવા ભગવાન સ્વામિનારાયણનું અલૌકિક સ્વરૂપ છે. તો જે ઘણી વખત અનેક અનેક વખત ભગવાનને જોઈ રાખે છે, ભગવાનમાં વૃત્તિ પરોવી રાખે છે, એને તો અક્ષરધામની પ્રાપ્તિ કરાવવા માટે જ મહારાજે આવું સ્વરૂપ ધારણ કર્યું છે. આજે આ પીવડા ઘનશ્યામ મહારાજ રૂપે આપણને મહારાજ મળ્યા, એ કેવળ આપણી વૃત્તિઓનો નિગ્રહ કરીને પોતાની મૂર્તિમાં જોડીને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે મહારાજ આ સ્વરૂપે મળ્યા છે. એટલે આ સ્વરૂપે મળ્યા છે. કેટલાય લોકોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પૃથ્વી પર પધાર્યા. પંચાળામાં જે જગ્યાએ મહારાજે રાસોત્સવ કરેલો, એ જગ્યાએ મહારાજ જ્યાં રાસોત્સવ રંગોત્સવ આદિ જે લીલાઓ કરેલી ત્યાં જ્યાં મહારાજે સ્ટેજ બાંધ્યું હતું ત્યાં એક ભિખારી પરિવાર ઘણા બધા સમય પછી, ત્યાં તો બધું સ્ટેજ બીજ બધું તોડી નાખ્યું, પછી ઘણા વર્ષો પછી ત્યાં એક પરિવાર સૂતો હતો, ભિખારી પરિવાર. એમાંનો એ પરિવાર સૂતો હતો એમાં એક જણનો અંતકાળ આવ્યો. એને કંઈ ખબર નહીં કે અહીં પંચાળામાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા, તે એને કંઈ ખબર નહીં, એને ખબર એ નહીં કે અહીં આગળ રમ્યા હતા. એને મન તો કોઈ જગ્યા ખાલી જોઈએ એમ ખાલી જગ્યા માની ત્યાં સૂતા હતા એ લોકો રાત્રે. એમાં એક જણનો અંતકાળ આવ્યો તો ભગવાન સ્વામિનારાયણ એને લેવા માટે આવ્યા. એટલે ઓલો કે તમે કોણ? તો કે બસ તને લેવા માટે આવ્યો છું. શા માટે? અમે સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન આવે છે પણ એના ભગતને લેવા આવે છે. હું ક્યાં તમારો ભગત છું? મેં ક્યાં તમારી કંઠી બાંધી છે? મેં તો કોઈ દી ભજન કર્યું નથી તમારું.
કે હું તો ઈચ્છ્યો નથી કે તમે આવો. અને ત્યારે ભગવાન કે તું ઈચ્છે કે ના ઈચ્છે, તે મારું ભજન કર્યું હોય કે ન કર્યું હોય, પણ જે જગ્યાએ તારો દેહ છૂટે છે એ જગ્યાએ અમે પહેલાં સ્ટેજ બાંધેલું હતું ને તેની ઉપર અમે બેઠેલા હતા, એ આ પ્રસાદીની જગ્યા છે. એટલે આ જગ્યામાં જે દેહ છોડે એને લેવા માટે મારે જવું, આવું મારી પ્રતિજ્ઞા છે. ભગવાન આવી રીતે અનેક જીવોનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી પર પધાર્યા. મહારાજે જે જીવોના કલ્યાણ કર્યા છે, ગઈકાલ સ્વામી હરિચરિતાનંદ સાગરમાં મુક્તાનંદ સ્વામી કહેતા હતા, આપણે જો સાંભળ્યું હોય તો, આધારણ સમયે લખ્યું ને મુક્તાનંદ સમયે કીધું કે પૂર્વે ઘણાય અવતારો થયા છે, પરંતુ આ અવતાર, આ અવતારી પુરુષ દ્વારા જે કલ્યાણ કરવાની રીત છે, અનેક જીવોના જે કલ્યાણ કર્યા છે પૂર્વે આટલા જીવોના કલ્યાણ થયા નથી. ભગવાન સ્વામિનારાયણે જે કલ્યાણ કરવાની આ રીત સ્થાપી એ એવી અવિરત રીત સ્થાપી છે કે આત્યંતિક કલ્યાણ. મહારાજ મનુષ્ય આકારે પ્રત્યક્ષ હાજર હોઈને જેવા કલ્યાણ થાય એવા ને એવા જ કલ્યાણ પાછળ એના સદગુરુ દ્વારા, સંતો દ્વારા, એવા ભક્તો દ્વારા થયા જ કરે છે, થયા જ કરે છે, દેખાય છે આ સત્સંગમાં, થયા જ કરે છે. મહારાજે પોતાનો પ્રતાપ થોડો કે ઓછો નથી કર્યો, જે લઈને આવ્યા હતા એમાં મહારાજે થોડો કે પોતાનો પ્રતાપ ઓછો નથી કર્યો, એવા મોટા મહારાજ. તમે નર્તન ધર્યો નાથ જીવન જાણો છો, સર્વે સામગ્રી લઈ સાથ જીવન જાણો છું. તમે નર્તન ધર્યું, મનુષ્યનું શરીર ધારણ કર્યું છે પ્રભુ. સર્વે સામગ્રી લઈ સાથ, કઈ કઈ સામગ્રી લઈને આવ્યા? જેવી રીતે કોઈ પ્રવાસી જતો હોય, ક્યાંય આપણે પ્રવાસ કરવા જતા હોય અને એમાંય માનસરોવર જેવી યાત્રામાં જતા હોઈએ તો કેમ સાથે બધું આપણે લઈ રાખીએ, નાસ્તો લઈએ, અરે પોતું મારવાનું કપડું લઈએ હારે, કારણ કે પોતું મારવાનું કપડું ના મળે ને, બધું જ લઈ લઈએ ને હારે, સામગ્રી લઈ સાથ. એમ ભગવાન અક્ષરધામમાંથી સામગ્રી લઈને આવ્યા. તો શું લઈને આવ્યા સામગ્રી? તો સામગ્રી ત્યાંથી મોટા મોટી એ લઈને આવ્યા કે પોતાના મુક્તોને મહારાજ લઈને આવ્યા. એ મુક્તોને દરેકને કીધું, ભાઈ તમે થોડુંક ઝાડું પોતું લઈ લેજો, તો એવા હતા એને એવું એવું લીધું, વાતો રૂપી ઝાડું પોતા લીધા, તે જીવના અજ્ઞાન ટાળી નાખ્યા, અજ્ઞાન ટાળી નાખ્યા. પછી કે થોડું થોડું જમવાનું લઈ લેજો, નિષ્કુળાનંદ સ્વામી જેવાને કીધું થોડું મિષ્ટાન લેજો, થોડું ફરસાન લેજો, તે હરિસ્મૃતિ છે ને એ મિષ્ટાન છે, નિષ્કુળાનંદ સ્વામી લઈને આવ્યા. અને સ્વામી વૈરાગવાળા ને, એટલે અહીંનું મિષ્ટાન નહોતા ખાતા, આ જ ખાતા હતા. અક્ષરધામનું મિષ્ટાન જ સ્વામી જમે, અહીંનું મિષ્ટાન તો નાખી દે સ્વામી, ના રાખે. એટલે એવું જેને જેને જે જે સોંપ્યું હતું ને એવું લઈને આવ્યા. ગોપાળાનંદ સ્વામીને કે તમે છે ને થોડા શસ્ત્રો લઈને આવજો, એટલે કોઈ આગો પાછો થતો હોય ને રંગીલદાસ જેવો તો હરખો કરી દેવાનો, ઐશ્વર્ય રૂપી શસ્ત્ર લઈને આવો, એને એવું લીધું, એવું કર્યું. મુક્તાનંદ સ્વામી કે તમે વાત્સલ્ય રૂપી દૂધ લઈને આવો, પીવડાયા કરો એટલે જીવ મોટા થતા રહે, એમ મુક્તાનંદ સ્વામી એવું લઈને આવે. ગુણાદિત્યાનંદ સ્વામી કે તમે આજ્ઞા અને ઉપાસનાની તોપું લઈને આવો, ફોડ્યા જ કરજો, એટલે પછી છે ને જીવના હૃદયની અંદર સ્વામી કે આ સુરંગો દઈએ છે, તે આજ્ઞાને ઉપાસના જીવમાં નાખી દેવાની છે, નિજાત્માનમ ભ્રમરૂપમ કરી દેવાનો છે. એમ દરેક પરમહંસોને જુદી જુદી સામગ્રી લઈને ન્યાથી નક્કી થયું કે આ લઈને આલો. આ નિષ્કુળાનંદ કાવ્ય એ ન્યાથી નક્કી થયેલું છે કે લખવાના છે આટલા ગ્રંથો. મુક્તાનંદ સ્વામીનું હરિચરિતાનંદ સાગર એ ન્યાથી નક્કી થયેલું છે કે આટલું તમારે બોલવાનું છે, આધારાનંદ સ્વામી લખવાનું છે, બધો ટેબલ પ્લાન થઈને આવ્યો છે, અચાનક નથી શરૂ થઈ ગયું. અહીં એવું નથી કે અહીંયા આગળ આવ્યા ને સ્વામી કે કાળા અક્ષર કુહાડે માર્યા ને પછી, એ બધો આખો ટેબલ પ્લાન થઈને ન્યાથી સીધું જ ભૂમિકા અહીં ઉતરી. અને જે પ્રકારનો ટેબલ પ્લાન ત્યાં થયેલો હતો એ જ પ્રકારથી અહીંયા આગળ દરેકે પાત્ર ભજ્યું, સેજે આગા પાછા થયા વિના એવું ને એવું જ પાત્ર ભજ્યું. બોલો, એ સામગ્રી લઈને ભગવાન આવ્યા. આ બધા શાસ્ત્રરૂપી સામગ્રી, સંતોરૂપી સામગ્રી, આ બધું લઈને આવ્યા. આજે પણ એ સામગ્રી એ સહિત જ પૃથ્વી પર બિરાજે છે.
એ સામગ્રી એ સહિત બિરાજે છે. એટલે જ આપણામાં ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિકનો આવિર્ભાવ ધીરે 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 થઈ રહ્યો છે. એટલે જ આપણે એકાંતિકના માર્ગે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. એટલે જ ભગવાનને રાજી કરવાના આપણને અલગ અલગ વિચારો આવે છે. કેટલાય ભગવાનના ભક્તો એવા છે જેને ભગવાનને રાજી કરવા માટે એમ થાય છે, મારું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દઉં. કેટલાય ભગવાનના ભક્તો એવા છે કે મારે બસ તનથી ભગવાનને, ભગવાનના સંતો ભક્તોની સેવા જ કર્યા કરવી છે. એવા અલગ અલગ સંકલ્પો, વિચારો એ બધું ભગવાન આપણને આપે છે. કારણ કે ભગવાન બધી સામગ્રી લઈને બેઠા છે. બહુ જરૂર પડે ને દવાની જરૂર પડે. કોઈ જગ્યાએ કોઈ બીમાર પડે તો દવાની જરૂર પડે, તો ભગવાને દવાઓ પણ રાખી છે, દવાઓ પણ રાખી છે. ઘણી બધી દવાઓ છે, ગ્રંથોની અંદર બધી બહુ દવાઓ મૂકી છે. એમ ભગવાને જે કાર્ય કર્યું છે આપણા માટે બહુ ગજબનું કર્યું છે, બહુ ગજબનું. આપણા કલ્યાણ માટે જે મહારાજે ચિંતા કરી છે એ ગજબની કરી છે. આપણે કરોડ જન્મ ધરીએ ને તોય મહારાજનું આ ઋણ ચૂકવી શકીએ એમ નથી. આપણે કરોડ જન્મ ધરીએ ને તોય આ નંદ સંતો અને આપણને મળેલા સદગુરુ એનું ઋણ ચૂકવી શકીએ એમ નથી. શું આપ્યું છે આપણને, શું આપ્યું છે. ગઈકાલે ગરીબગત સાથે વાત થતી હતી, મેં કીધું કે હરિકૃષ્ણ મહારાજની ઉપાસના એ જો ગુરુજી જેવા સત્પુરુષ ન મળ્યા હોત તો આપણને હોત ખરી. હરિકૃષ્ણ મહારાજ સર્વ અવતારના અવતારી સર્વોપરી છે એવી જીવમાં હા પડી હોત ખરી. મેં કીધું તમે સત્સંગમાં જન્મ્યા છો, બાળપણથી સત્સંગમાં છો, નાના હતા ત્યારથી મંદિરમાં મુઠ્ઠી લઈને જાઓ છો, પણ મહારાજ જેવા છેવા ક્યારે ઓળખાના? તો જ્યારે ગુરુજી જેવા સત્પુરુષ મળ્યા ત્યારે. જો ન મળ્યા હોત તો કોઈ દિવસ મહારાજ જેવા છેવા ન ઓળખાત. એ કે મને એવું થતું કે હું નાનો હતો ને ત્યારે કે ઘનશ્યામ મહારાજની મૂર્તિ જોઈ હોય ઘરમાં, મંદિરમાં બધે, એટલે એમ થયા કરે કે આ ઘનશ્યામ મહારાજ ક્યાંય મંદિરમાં વચ્ચે કેમ નથી? બધે બીજા બધા ભગવાન દેખાય છે, મૂળ મંદિરોમાં જાય તો બધે મહારાજે અવતાર સ્વરૂપો પધરાવ્યા છે ને ત્યાં મહારાજ એ રૂપે બેઠા છે. તો હવે વરતાલ જાય તો લક્ષ્મીન દેવ દેખાય, રણછોડરાય દેખાય, રાધાકૃષ્ણ દેખાય. તો કે આ બધું છે તો વચ્ચે ઘનશ્યામ મહારાજ ક્યાંય કેમ નહીં, આપણા મંદિરોમાં ક્યાંય ઘનશ્યામ મહારાજ કેમ નથી? આવો પ્રશ્ન નાના હોય ત્યારે થતો હતો, પણ પછી બધી કે જેમ જેમ ગુરુજીની કથા વાર્તા અને સત્સંગ કર્યો ત્યારે સમજાનું હરિકૃષ્ણ મહારાજ એ કેવા મોટા છે એ સ્વરૂપ પછી સમજાનું. ભગવાન તો બધું લઈને જ બેઠા છે, બધી સામગ્રી લઈને, પણ જો ભગવાન આવા સત્પુરુષો, ભગવાને આવા નંદ સંતો એ જો ભગવાન આ સામગ્રી ના લાવ્યા હોત ને તો પણ કદાચ મહારાજ એકલા આવ્યા હોત ને તો આ દુનિયા મહારાજને ના ઓળખી શકત, ઓળખી જ ના શકે. એ તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા ભેળા હતા એટલે મહારાજને ઓળખી શક્યા. મહારાજનું અસમર્થપણું નથી ના ઓળખી શકે, પણ એવડા મોટા છે કે સામાન્ય જીવને પથ પડે નહીં. ટ્રાન્સફોર્મર જોઈએ, સીધું જ થર્મલ પાવર સ્ટેશનમાંથી છેડા નાખીને કે મારા ઘરની લાઇટો ચાલુ કરી દઉં તો જેટલી હોય એટલી ઉડી જાય, ફ્રીજે ઉડી જાય, ટીવી ઉડી જાય, ટ્યુબલાઇટ ને પંખો બધું બંધ થઈ જાય, કેમેરા વેમેરા બધું બંધ થઈ જાય. ટ્રાન્સફોર્મર જોઈએ એમ ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, નિષ્કુળન સ્વામી આ બધા સંતો ટ્રાન્સફોર્મર છે. સદગુરુ એ ટ્રાન્સફોર્મર છે, એને ખબર છે કે આને આટલો કરંટ જોઈએ, આને આટલો કરંટ જોઈએ, એટલો આપે એટલે આપણામાં લાઇટ દેખાય. બાકી જો ટ્રાન્સફોર્મર ઉડી જાય ને એનું બધું ઉડી જાય છે, બધું ઉડી જાય છે. કારણ કે ભગવાનનું એકલું તો સહન થાય એવું જ નથી, ટ્રાન્સફોર્મર જોઈએ જ. માટે અહીં કહે છે કે ભગવાન તમે બધી સામગ્રી લઈને તમે અહીંયા આવ્યા છો, હું જાણું છું. મારા કલ્યાણને અર્થે હું તમારી પાસે અખંડ સદાય તમારી ભેળો રહું, એના માટે આટલી બધી સામગ્રી મારા માટે તમે લઈને આવ્યા. એટલું નહીં, દઈ દર સ્પર્શનો દાન જીવન જાણું છું, નિર્ભય જન કર્યાની દાન જીવન જાણું છું. દર્શન દઈને, કોઈને સ્પર્શનું દાન દઈને પ્રભુ નિર્ભય કરી દીધા. કેટલાયને ભગવાને વરદાન આપી દીધું, ખાલી સ્પર્શ કરતાની સાથે જા
અંત કાળે તને લેવા આવીશ. કોઈએ દર્શન કર્યા અને દર્શન કર્યા ત્યારે મહારાજે કહ્યું આ દર્શનને યાદ રાખજે, અંતકાળે લેવા આવીશ. શું પ્રભુ તમારી દયા છે. મૂર્તિ તમારી મહારાજ જીવન જાણો છો, સરે સૌના જોઈ કાજ જીવન જાણો છો, દર સ્પર્શ જે તમારો જીવન જાણો છો, મહા મોટો સુખ દેનારો જીવન જાણો છો. હે પ્રભુ તમારી મૂર્તિને જે જોવે એ બધાયના કામ થઈ જાય છે. માટે એવો ઉપાય કરવો આપણે મહારાજને જોયા કરવા અને બીજાને મહારાજને બતાયા કરવા. જો આ પીવડા ઘનશ્યામ મહારાજ, જો અમારા આ પીવડા ઘનશ્યામ મહારાજ, જો આ હરિકૃષ્ણ મહારાજ, એમ બતાયા કરવા. જો આ ઠાકોરજી મહારાજ, આપણને જે સ્વરૂપો ગમતા હોય સ્વરૂપો મહારાજના બીજાને બતાવ્યા કરવા. જગત જોશે એના કરતાં ભગવાન જોશે ને તો એનું સારું થશે. અમે એરપોર્ટ ઉપર બેઠા હતા, લંડન જતા હતા, અમારી સાથે ધીમનભાઈ નરિભક્તો હતા, સંતો સાથે. એમને ત્યાં આગળ જોઈશ લોકો હતા, એ લોકો તો આ સાકારવાદમાં માનતા નથી, નિરાકારમાં માને છે. તો પણ અમે બધું ઘનશ્યામ મહારાજના સ્વરૂપોને બધું ભગત બતાવતા હતા બેઠા બેઠા એમને, કે અમારા ગોડ છે, આ છે, તે છે, આવા છે, આવા છે, આવા છે. ઓલાને હા પડે કે ના પડે, પણ એ 5 મિનિટ તો આમ જોઈ જ રહ્યો કે આ શું છે, શું છે. એ સ્ટેચ્યુ માને, સ્ટેચ્યુ છે આ, પણ જોઈ રહ્યો. એ જોઈ રહ્યો ને એમાં એનું કામ થઈ જાય, કામ થઈ જાય. માટે ભગવાનના દર્શન કર્યા કરવા અને બીજાને કરાયા કરવા. સંબંધીઓને મોકલી દેવાનું, ના કરવા હોય તો એ મોકલી દેવાનું, ભલે ને બ્લોક કરી દે નંબર, તમારો સંબંધ ઓછો, સંબંધી નથી એ સત્સંગી તો એને મોકલો. કદાચ જો નજર પડી જાય અને એનો અંતકાળ એ દિવસે હોય, એને જોયું ને એ જ દિવસે એનો અંતકાળ હોય તો કામ થઈ જાય. એનું કેટલું મોટું કામ થઈ જાય. માટે ભગવાનના સ્વરૂપના દર્શન મોકલ્યા જ કરવાના, મોકલ્યા જ કરવાના. 5-25 ને જેટલા જેટલા હોય ને બધાને મોકલી દેવાના. એ મોકલ્યા કરીએ, દર્શન કર્યા કરે, આપણે કર્યા કરીએ તો એ બહુ જીવનું મોટું કામ કરી દે છે. એવા ભગવાન બહુ મોટા છે. ભગવાનનો દર્શ અને સ્પર્શ એ અતિ સુખનો આપવાવાળો છે, સુખનો દેનારો છે. ભગવાનના દર્શન એ પણ સુખનું કરવાવાળું છે અને ભગવાનનો સ્પર્શ છે એ પણ સુખનો કરવાવાળો છે. આવું અહીં નિષ્કુળાનંદ સ્વામી મહાત્મ્ય ચિંતામણીમાં ભગવાનનું મહાત્મ્ય લખતા આવું છેલ્લે લખે છે. આગળનું મહાત્મ્ય ચિંતામણીનો ભાગ આવતીકાલે સાંભળશું. અહીં આગળ 40 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજ.